नमस्ते विद्यार्थी मित्रों, यूथ एज्युकेशन में आप सौनु हूँ हार्दिक स्वागत करू छु। धोरण 10 अने विषय अंग्रेजी में आज आप भाग नंबर 8 जोवाना छीए। ए भाग यूनिट 5 नो छे अने यूनिट 5 नु नाम छे यस्टरडे, टुडे अने टुमोरो। वधारे पड़तो लांबू होवाथी मैं एना नाना नाना भाग कर्या छे। एक एक टॉपिक ने तमे समझो, समझ्या पछी बीजा विडियो लेक्चरनी तमे शुरुआत करो, एटला माटे मैं टॉपिक वाइज भाग पाड़ेला छे। अने आजना टॉपिक में आपणे प्रेजेंट परफेक्ट प्रेजेंट टेन्स जोवाना छीए। पण ए परफेक्ट प्रेजेंट टेन्स जोईए ए पहेला तमारे अने मारे मळीने एक सारो विचार, एक सारी शपथ लेवानी छे। तो चालो लईए। हूँ એટલે કે તમે અને હું, હું ભારતના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે ગમે તેવી મુશ્કેલીઓ આવે તેમનો સામનો કરીને અને ખૂબ જ મહેનત કરીને પૂરા આત્મવિશ્વાસથી યુથ વિદ્યાકુલ દ્વારા જે પણ ભણાવવામાં આવે છે તે હું પૂરી નિષ્ઠાથી ભણીશ અને કોઈ પણ ખોટી બાબતોમાં આવીશ નહીં। હું મારા ગુરુજી અને માતા પિતાનો આદર કરીશ અને હું એવી દરેક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીશ જે મારા લક્ષ્ય બનવામાં બાધા બનશે। હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં જે નવા વિદ્યાર્થી મિત્રો છે એમને હું જણાવી દઉં, જે જૂના છે એ આ વિડીયોને સ્કીપ કરીને આગળ જતા રહો, જે નવા છે એ જાણી લો કે યુથ અને વિદ્યાકુલની ટીમ મળીને એક નવી શરૂઆત કરી રહી છે અને એ નવી શરૂઆત એટલે કે માસ્ટર ક્લાસ, જેમાં તમારે ઘર બેઠા ભણવાનું રહેશે અને અમે અહીંયા તમને એક લેક્ચર દ્વારા એક કેમેરાનું રેકોર્ડિંગ કરીને તમારી સામે પ્રેઝન્ટ કરશું। મતલબ આ લાઈવ લેક્ચર હશે, અમે લાઈવ હશું, તમે લાઈવ હશું, ફરક એટલો હશે કે અમે અમારી જગ્યાએ, તમે તમારી જગ્યાએ। એ લેક્ચર ધોરણ 9 લઈને 12 વિદ્યાર્થીઓ માટે છે। ધોરણ 9 અને 10 મેઇન 4 સબ્જેક્ટ ભણાવવામાં આવશે। ધોરણ 9 અને 12 કોમર્સમાં મેઇન 5 સબ્જેક્ટ ભણાવવામાં આવશે। અને આ બધા લેક્ચર તમારે ક્યાં અટેન્ડ કરવાના રહેશે, તો આ બધા લેક્ચર તમારે ઝૂમ મીટિંગ પર નહીં, પરંતુ અમારી જે પર્સનલ એપ્લિકેશન છે જેમનું નામ છે વિદ્યાકુલ એપ, એ એપ પર તમારે અટેન્ડ કરવાના રહેશે। બીજા બેનિફિટ છે કે રેકોર્ડેડ લેક્ચર, લાઈવ લેક્ચર તો તમે અટેન્ડ કરશો જ, પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર મળશે, પીડીએફ ફાઇલ મળશે, લાઈવ ચેટ કરી શકશો, કેટલીક ત્યાં મોક ટેસ્ટ છે। બીજું કે તમે અમારે અમારો ફોલો કરવો, અમને પીછો કરવો છે તો ફોલો કરવા માટે કેટલીક સોશિયલ એપ્લિકેશન છે, એ એપ્લિકેશન દ્વારા તમે અમારી ટીમ સાથે અને તમારા એજ્યુકેશન સાથે જોડાઈ શકો છો। એ સિવાય ગૂગલ પ્લે સ્ટોર પર અમારી બે એપ્લિકેશન, મેઇન બે એપ્લિકેશન અવેલેબલ છે, વિદ્યાકુલ અને યુથ એજ્યુકેશન। યુટ્યુબમાં એટલે કે આ જે ચેનલમાં અત્યારે તમે મને નિહાળી રહ્યા છો, તમે જે લેક્ચર અત્યારે ભણવા માટે આવ્યા છો એ ચેનલ ઉપર 11,000 એટલે કે 11,000 અત્યારે, પણ તો 11,000 તો ખરેખર છે ને, ઘણા બધા એજ્યુકેશન, તમારી એજ્યુકેશન, તમારી સ્ટડી, તમારા સિલેબસ અને તમારા સબ્જેક્ટ રિલેટેડ ઘણા બધા વિડીયો લેક્ચર ત્યાં છે। બે એપ્લિકેશનો પણ છે અમારી। બીજું કે તમને માસ્ટર ક્લાસની ફી બાબતે પેમેન્ટ કઈ રીતે કરવું, આની કેટલી ફી છે, આ વિષયમાં શું, આ તે મોક ટેસ્ટ એટલે શું, પીડીએફ ફાઇલ એટલે કે એ ફાઇલમાં શું આવશે, લાઈવ ચેટ એટલે કે શું, એવું કોઈ પ્રશ્ન છે તો તમને આ હેલ્પલાઇન નંબર દ્વારા તમને હેલ્પ મળી રહેશે। હવે આપણો આજનો જે મેઇન ટોપિક છે એ મેઇન ટોપિકનું નામ છે પરફેક્ટ ટેન્સીસ। પરફેક્ટ ટેન્સીસ એટલે કે પૂર્ણકાળો, અને પૂર્ણકાળના 3 પ્રકાર છે અહીંયા, પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ ફ્યુચર। એમાં આજના વિડીયોમાં આપણે બે ટેન્સ જોવાના છીએ, પરફેક્ટ પ્રેઝન્ટ અને પરફેક્ટ પાસ્ટ। હવે પરફેક્ટ પ્રેઝન્ટમાં જે સહાયકારક ક્રિયાપદો આવે છે એ તમે આ યુનિટમાં બીજા ભાગમાં ભણી ગયા છો, એટલે તમને ખબર છે કે હેવ ક્યારે આવે છે અને હેઝ ક્યારે આવે છે। નથી ખબર તો ભાગ 2 પહોંચી જાઓ અને જ્યાં હેવેઝ આવે છે ત્યાં વિડીયોને કટ 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 કરીને ત્યાં હેવેઝના ટોપિક પર પહોંચી જાઓ, થોડી વાર સમજો, પછી બાકીનું જોવાની જરૂર નથી। ખાલી તમારે એ જ જાણવાનું છે કે હેવ ક્યારે આવે અને હેઝ ક્યારે આવે। તો ચાલો આપણે પૂર્ણ વર્તમાનકાળની શરૂઆત કરીએ, અને પૂર્ણ વર્તમાનકાળની શરૂઆતમાં જ આપણને એક સેન્ટેન્સનો પ્રકાર આપી દીધો છે, અને એ સેન્ટેન્સનો પ્રકાર છે હકાર વાક્ય, એટલે કે અફેર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય। અફેર્મેટિવ સેન્ટેન્સ એટલે શું થશે, હકાર વાક્ય થશે,
અને બીજી વાત હું તમને કહી દઉં કે પૂર્ણ વર્તમાનકાળ હવે ક્રિયાને પૂરી દર્શાવવા માટે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે છે। ક્રિયાને પૂરી દર્શાવવા માટે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે છે જેને અંગ્રેજીમાં પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય છે। શું કહેવાય છે? પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ। ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ જેમ કે હું અહીંયા લખું રાઇટ, તો આ વર્તમાનકાળનું રૂપ જેનું ગુજરાતી થાય છે લખવું। એના પછી હું ભૂતકાળનું રૂપ લખું તો રોટ, તો આનું ગુજરાતી થાય છે લખયું। એના પછી ક્રિયાપદનું હું ભૂતકૃદંતનું રૂપ લખું તો રિટર્ન, જેનું ગુજરાતી થાય છે લખેલું। સમજાય છે? લખવું, લખ્યું અને લખેલું। એ સિવાય જો હું બીજો શબ્દ લઉં તો ટીચ, ટીચનું ભૂતકાળનું રૂપ થાય ટોટ, અને એનું ભૂતકાળનું રૂપ ભૂતકૃદંતનું રૂપ પણ શું થાય છે? ટોટ જ થાય છે। તો પછી ઓળખવું કઈ રીતે કે આ ભૂતકૃદંતનું રૂપ છે કે ભૂતકાળનું? તો ભૂતકાળનું રૂપ ઓળખવા માટે માત્ર ભૂતકાળનું રૂપ આપેલું હોય છે અને ભૂતકૃદંતનું રૂપ ઓળખવા માટે એની આગળ હેવ હેઝ આપેલું હોય છે। કયું આપેલું હોય છે? હેવ અને હેઝ, આ બે શબ્દ દ્વારા આપણે ઓળખી શકીએ છીએ કે એ વાક્ય જે એ જે ક્રિયાપદનું રૂપ છે કયું છે? ભૂતકૃદંતનું રૂપ છે। ચાલો એક્ઝામ્પલ જોઈએ। આઈ હેવ રિટર્ન સેવરલ લેટર્સ, મારી પાસે રિટર્ન એટલે લખેલા, સેવરલ લેટર્સ એટલે કે ઘણા પત્રો છે, મારી પાસે ઘણા પત્રો લખેલા છે। તો આ થઈ ગયું વર્તમાનકાળ। હવે ભૂતકાળ કરવું હોય તો આઈ હેડ રિટર્ન સેવરલ લેટર્સ, મારી પાસે ઘણા બધા લખેલા પત્રો હતા, લખેલા પત્રો હતા। સમજાય છે? નેક્સ્ટ, વી હેવ રિસીવ અવર બુક્સ, અમે રિસીવ મેળવેલી છે, અવર બુક્સ એટલે કે અમારી બુકો, અમે અમારી બુકો મેળવેલી છે। લ લગાવું અને ગુજરાતી બોલો। એના પછી યુ હેવ સોલ્ડ યોર વોચ, તમે તમારી ઘડિયાળ વેચેલી છે, તમે તમારી ઘડિયાળ વેચેલી છે। જે ક્રિયા એક સેકન્ડ પહેલાં જ પૂરી થઈ ગઈ છે વર્તમાનમાં, હાલમાં અભિહાલ પૂરી થઈ ગઈ છે એવું દર્શાવવું હોય ત્યારે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય। હવે યાદ રાખવા જેવી બાબત છે કે જે ત્રીજો પુરુષ એકવચન હોય તો એમાં શું આવે છે? હેઝ આવે છે, હેવના બદલે શું આવે છે? હેઝ આવે છે। અને એ સિવાયના જેટલા પણ પુરુષો છે એ પુરુષોમાં શું આવે છે? હેવ આવે છે। એ પછી એકવચનમાં હોય કે પછી બહુવચનમાં હોય એની સાથે કોઈ લેવા દેવા નથી। આ હતું હકાર વાક્ય। હવે નકાર વાક્ય બનાવવું હોય તો હેવ પછી શું મૂકી દેવાનું? નોટ મૂકી દેવાનું, જેમ કે હેવ હેઝ પછી નોટ, એના પછી ભૂતકૃદંતનું રૂપ। હેવ નોટનું ટૂંકું રૂપ થશે હેવન, હેઝ નોટનું ટૂંકું રૂપ થશે હેઝન. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપેલું છે, રહીમ હેઝ નોટ ટોલ્ડ મી એનીથિંગ, રહીમે મને કશું કહેલું નથી, કશું કહેલું નથી। એના પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે હેવ હેઝને તમારે ક્યાં મૂકી દેવાનું? વાક્યની શરૂઆતમાં। જેમ કે આવડવા જે વાક્ય આપેલું છે એ વાક્ય કેવું છે? હકાર છે। હવે આ વાક્યમાં તમારે નકાર કરવો હોય તો હેઝ પછી શું મૂકી દેવાનું? નોટ, હી હેઝ નોટ ઓપન ધ વિન્ડો। હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો હેઝને ઉપાડીને મૂકો આગળ, તો હેઝ હી ઓપન ધ વિન્ડો, શું તેણે દરવાજો ખોલેલો છે? શું તેણે દરવાજો ખોલેલો છે? નહીં, શું નહીં, અહીંયા શું આવશે? તેણે દરવાજો, વિન્ડો છે ને, બારી, સોરી, દરવાજો નહીં, શું આવશે? બારી, તેણે બારી ખોલેલી છે? હા, યસ, હી હેઝ, નો, હી હેઝન્ટ. નેક્સ્ટ, હવે બ્લેન્ક પૂરવાની છે આપણે, હવે એ આપણે સર્વનામ પ્રમાણે, પર્સન પ્રમાણે આપણે ખાલી જગ્યાઓને પૂરીશું. પર્સન એટલે હમણાં જે ત્રીજો પુરુષ જોયો, પ્રથમ પુરુષ, ત્રીજો પુરુષ જે નામ આપણે કહીએ છીએ ને, પ્રથમ પુરુષ, ત્રીજો પુરુષ, બીજો પુરુષ, એને પર્સન કહેવાય. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન ઇંગ્લિશમાં. જોઈએ હવે ધ બર્ડ્સ, તો ધ બર્ડ્સ સાથે આવશે હેવ, અને ફ્લાયનું શું થશે અહીંયા? ફ્લૂ. અવે, પક્ષીઓ દૂર ઉડી ગયા. એના પછી આગળ યુ આપેલું છે તો અહીંયા આવશે હેવ. એના પછી રાઇટનું શું થશે? રિટર્ન. રાઇટનું શું થશે? રિટર્ન.
एना पछी बी ना आपेलू छे तो आवशे हेज अने सी नू थर्ड फॉर्म थशे सीन, सेकेंड फॉर्म थशे शो अने थर्ड फॉर्म थशे सीन। एना पछी ध चिल्ड्रन हैव, ध चिल्ड्रन हैव ईटनू थशे ईटन, पास्ट पर्टिक्युलर ईटन। एना पछी यूनी पहला आवे हैव अने गेवनू गीवनू पास्ट पर्टिक्युलरनू फॉर्म थशे गीवन। फिफ्थ सिक्स्थ ब्लैंक में ध लिटल बॉय आपेलू छे तो ध लिटल बॉय आवे त्यारे आवे हेज। एना पछी थ्रोनू शू थशे थ्रू। नेक्स्ट नंबर सेवन ध्येय आपेलू छे एटले अहीं आवशे हैव। एना पछी कट नू पास्ट नू पण कट ज रहे, पास्ट पर्टिक्युलर पण शू थाय छे कट ज थाय छे। एना पछी नंबर एट पर वो आपेलू छे तो हवे वो खाली जग्या मीना स्पेन। हवे स्टील नू तो आपणे सोलन करी दईए परंतु आपणे अहींया जोवू पड़शे वो तरीके कया व्यक्तिनू नाम छे, सिंग्युलर छे के प्लूरल। हवे अहींया मीना स्पेन चोरी, हवे मीनानी पेन चोरी करवा माटे ग्रुप नो बनावो पड़े, खाली पेन चोरी करवानी छे, आखी बैंक नथी लूटवानी। तो पेन चोरी करवा माटे एक व्यक्ति इनफ छे तो अहींया आपणे मूकीए वो हैज स्टील नू पास्ट पर्टिक्युलर नू फॉर्म थशे स्टोलन। एना पछी आई साथे आवे हैव अने नॉट पछी हाइड आपेलू छे तो हाइड नू पास्ट पर्टिक्युलर नू फॉर्म थशे हिडन। एना पछी नंबर टेन पर केतन हैज अने गोनू थशे वेंट नहीं परंतु गोन, कारण के वेंट जे छे ए पास्ट नू फॉर्म छे। क्यूँ फॉर्म छे? पास्ट, भूतकाल नू। एना पछी आई साथे आवे हैव अने ड्रोनू पास्ट पर्टिक्युलर नू फॉर्म थशे ड्रू। एना पछी नंबर ट्वेल्व पर रीता आपेलू छे तो रीता मां आवशे हैज। एना पछी नोट पछी स्पीक नू थशे स्पोकन, स्पीक स्पोक अने स्पोकन। तो आ थई गयू आपणું प्रेझન્ટ, એ પણ કહ્યું પરફેક્ટ પ્રેઝન્ટ। હવે આપણે જોવાના છીએ પરફેક્ટ પાસ્ટ, પરંતુ પરફેક્ટ પાસ્ટમાં આપણે વધારે કંઈ જોવાની જરૂર જ નથી, માત્ર ને માત્ર એક જ સહાયકારક ક્રિયાપદ આવે છે અને એ એક સહાયકારક ક્રિયાપદ કયો છે? હેડ છે। તો જુઓ તો ક્યાં અહીંયા તમને હેવનું ભૂતકાળનું રૂપ શું થાય છે, હેવનું ભૂતકાળનું રૂપ અહીંયા મૂકવાનું છે। તો હેવનું ભૂતકાળનું રૂપ થાય છે હેડ અને હેઝનું ભૂતકાળનું રૂપ પણ શું થાય છે? હેડ થાય છે। હવે અહીંયા તમને કંઈક કીધેલું છે, જો વાંચો, અંગ્રેજીમાં પૂર્ણ ભૂતકાળ એટલે કે ભૂતકાળનો ભૂતકાળ, ભૂતકાળનો પણ ભૂતકાળ, ભૂતકાળનો પણ બાપ। એક જ વાક્યમાં કોઈ બે ભૂતકાળની ક્રિયા હોય ત્યારે પહેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે। ચાલો હવે આપણે જોઈએ પહેલી ક્રિયા અને બીજી ક્રિયા કઈ વાત કરેલી છે, મતલબમાં હેડમાં પહેલાં પૂર્ણ ભૂતકાળ આવશે અને પછી સાદો ભૂતકાળ આવશે। જેમ કે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે થશે હકાર વાક્ય, આઈ હેડ રીચેડ હોમ બિફોર ઇટ રેન, હું ઘરે પહોંચી ગયો ની પહેલાં, ઇટ રેન એટલે કે વરસાદ પડ્યો એ પહેલાં હું ઘરે પહોંચી ગયો હતો। વરસાદ પડ્યો, પડ્યો ભૂતકાળ, પડ્યો એ પહેલાં એ ઘરે પહોંચી ગયો હતો, તો આ ભૂતકાળનો પણ બાપ થયો। સમજાઈ ગયું? ભૂતકાળનું પણ ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ। એના પછી બિફોર હી કેમ, તે આવ્યા તે પહેલાં, ટુ ગાંધીનગર, તે ગાંધીનગર આવ્યા એ પહેલાં હી હેડ નેવર સીન ધ અક્ષરધામ, તે ગાંધીનગર આવ્યા એ પહેલાં તેણે ક્યારેય પણ અક્ષરધામ જોયું હતું નહીં, હેડ નેવર સીન એટલે કે જોયેલું હતું નહીં, જોયેલું, સીન એટલે શું થશે, જોયેલું, જોયેલું હતું નહીં અથવા તો જોયું હતું નહીં। તો આ થઈ ગયું હકાર વાક્ય। હવે નકાર વાક્યમાં નોટ તમારે ક્યાં મૂકી દેવાનું? હેડ પછી નોટ મૂકવાનું। તો જુઓ અહીંયા શું, હેડ પછી શું છે? નોટ। અને હેડ નોટને ટૂંકમાં શું વચાય, કેવી રીતે લખાય? વચાય નહીં, હેડન્ટ, આ રીતે લખાય। તો આ તમારી વિશેષ નોંધ। હવે નકાર વાક્ય જુઓ, આઈ હેડ નોટ લર્ન્ડ ફ્રેન્ચ વેન આઈ જોઈન ધ સ્કૂલ, જ્યારે હું સ્કૂલમાં જોડાયો, જ્યારે એ જોડાયો ત્યારે હેડ નોટ લર્ન, તે શીખ્યો નહોતો ફ્રેન્ચ એટલે કે ફ્રેન્ચ, જ્યારે એ ફ્રેન્ચની સ્કૂલમાં જોડાયો ત્યારે એ ફ્રેન્ચ શીખ્યો હતો નહીં। એના પછી અનિતા હેડ નોટ બોટ અ ન્યૂ કાર,
અનિતાએ નવી ગાડી ખરીદી નહીં. બિફોર હી સોલ્ડ હર ઓલ્ડ વન, તેણીએ પોતાની જૂની ગાડીને વેચી. એ પહેલાં અનિતાએ પોતાની નવી ગાડી ખરીદી હતી નહીં. હવે આપણે ઇન્ટ્રોગેટિવ જોઈએ તો હવે સાવ સહેલી રીત, હું તમને પહેલેથી જ કહેતી આવી છું, અત્યારે જો એ લોકોએ આ વાક્ય મૂક્યું, એ લોકોએ એટલે આ કાંઈ મારું પોતાનું નથી, શું કીધું એણે, કે તમારે શરૂઆત મૂકવી હોય, શરૂઆત સોરી એકદમ સહેલી રીત પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો શરૂઆતમાં હેડને ઉપાડીને મૂકી દો. આ હેડ છે, હેડને ઉપાડીને શરૂઆતમાં મૂકી દો. આ તો હું તમને પહેલેથી કહું છું કે હેડને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો જેટલા હેલ્પિંગ વર્બ છે એ હેલ્પિંગ વર્બને ઉપાડો ત્યાંથી અને મૂકો આગળ. થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય. જો ધે હેડ ગોન ટુ મહેસાણા બિફોર ધેર મેરેજ, આ થઈ ગયું હકાર વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે હેડ ધે ગોન ટુ મહેસાણા બિફોર ધેર મેરેજ. હવે ગુજરાતી કરો, તેઓ મહેસાણા ગયા પહેલા ધેર મેરેજ, તેઓના મેરેજ પહેલા તેઓ મહેસાણા ગયા, તેઓના મેરેજ પહેલા તેઓ મહેસાણા ગયા હતા. શું નહીં આવે, ગયા હતા, બોલવામાં પ્રશ્નચિહ્ન લાગવાનું છે, શું દ્વારા પ્રશ્નચિહ્ન નહીં, તો કહેવાય કે આને સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન શરૂ થતો પ્રશ્ન. નેક્સ્ટ બ્લેન્ક આવશે. હવે બ્લેન્ક આપણે સબ્જેક્ટ પ્રમાણે મૂકવાનું છે, પર્સન પ્રમાણે પણ, અહીંયા તો પર્સન જોવાનું જ નથી કારણ કે દરેકે દરેક પર્સનમાં શું આવે છે, હેડ. જેમ કે ફર્સ્ટ બ્લેન્કમાં આવે છે હેડ યુ, એના પછી સોનલ, તો અહીંયા પણ હેડ આવું કરાય ન કરાય, પૂરેપૂરું જ લખાય. સીનો પાસ્ટ ફોર્મ શું થશે, સીન. એના પછી ચાલો હું સુધારી નાખું, નહીં તો કહેશે મેમ નકરા ચેક ચાક કરે છે તો થાય ભાઈ. સીનો પાસ્ટ પર્ટિક્યુલરનું ફોર્મ થશે સીન. એના પછી સોનલ હેડ વિન, વિનનું થશે વોન, વિન વોન વોન. એના પછી ધ બોયઝ, ધ બોયઝ હેડ લીવનું થશે લીવડ. ટ્રી નહીં આવે, લીવડ. એના પછી થીફ, તો થીફની સાથે આવશે થીફ હેડ. અને રનનું પાસ્ટ પર્ટિક્યુલરનું ફોર્મ થશે રનર્સ. પાસ્ટ ફોર્મ હોય તો રેન થાય, પાસ્ટ પર્ટિક્યુલર હોય તો ફરીથી રન થઈ જાય છે. એના પછી હેતા હેડ, વર્બ તરીકે આપણને આપેલું છે ક્લીન, તો ક્લીનનું થશે ક્લીન્ડ. એના પછી આઈ સાથે પણ આવે હેડ. અને લર્ન આપેલું છે તો લર્નનું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ થશે લર્ન્ડ. નેક્સ્ટ નંબર 7, ધ્યેય આપેલું છે તો ધ્યેય સાથે પણ શું આવશે હેડ. એના પછી વિઝિટ આપેલું છે તો વિઝિટનું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ થશે વિઝિટેડ. નંબર 8, વી સાથે તો હેડ જ આવવાનું છે, આમાં તો પર્સન જોવાનો જ નથી. એના પછી કેચનું પાસ્ટ પર્ટિક્યુલર પાર્ટિસિપલનું ફોર્મ થશે કોટ. એના પછી વો સાથે પણ હેડ અને યુઝનું થશે યુઝડ. યુઝડ શું થશે, યુઝડ ઈ છે ને પણ ઝનો ઉચ્ચાર થાય છે એટલા માટે શું વચાશે યુઝડ. ઝેડ હોય તો ડનો ઉચ્ચાર થાય, ઈ ભલે આપેલું હોય છેલ્લે ઈનો ઉચ્ચાર થવો જોઈએ, કાં તો કનો ઉચ્ચાર થવો જોઈએ તો ટ વચાય યુઝડ, પરંતુ અહીંયા યુઝ ઝ છે એટલા માટે ડ. એના પછી સલીલ, તો સલીલ હેડ. અને બાયનું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ થશે બોટ. એના પછી નંબર 11, અમોલ આપેલું છે તો અમોલમાં આવશે હેડ. અને ડ્રોનું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ થશે ડ્રુ. નંબર 12 પર વોટ હેડ અને રાઇટનું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ થશે રિટર્ન. તો વિદ્યાર્થીઓ કેટલા જોયા આજના વિડીયોમાં કાળ, બે કાળના પ્રકાર જોયા. પહેલો જોઈ ગયા આપણે પૂર્ણ વર્તમાન કાળ અને બીજો આપણે જોઈ ગયા પૂર્ણ ભૂતકાળનો રૂપ. તો અહીંયા આપણે આપણા લેક્ચરને ફિનિશ કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.